નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર વીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ટોટલ દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્ય સરકાર દ્વારા દુવારે સરકાર નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર છે તેમના દ્વારા દુવારે સરકાર નામનું એક અભિયાન છે તે ચાલુ કરવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કોણ છે મમતા બેનર્જી તેમના દ્વારા આ ચલાવવામાં આવ્યું છે તો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી અગિયાર કલ્યાણ યોજનાઓ વિશે લોકોમાં જાગૃત કરવા માટે લોકોને જાગૃત કરવા માટે તેમને લાભ મેળવવા માટે દ્વારે સરકાર એટલે કે દરવાજા પર સરકાર આપણે કહીએ છીએ ને દ્વાર તો એ લોકો દ્વારે કહે દ્વારે સરકાર તો મિત્રો એપ્રિલ મેમાં યોજનારી બે હજાર એકવીસની જે રાજ્યની વિધાનસભાની ચૂંટણી છે ને તેને ધ્યાનમાં રાખીને બે મહિના સુધી ચાલનારા આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ ઝુંબેશ છે એક ડિસેમ્બર બે હજાર વીસથી લઈને ત્રીસ જાન્યુઆરી બે હજાર વીસ સુધી ચાર તબક્કામાં ચાલવાની છે અને આજે વાત કરી તે અગિયાર યોજના હેતુસર સ્થાપના કેમ્પ દ્વારા લાભાર્થીઓ છે તેઓને ઉપલબ્ધ કરવામાં આવશે કયા રાજ્યની વાત થઈ છે પશ્ચિમ બંગાળ તો પશ્ચિમ બંગાળને તમે જોઈ શકો છો અહીંયા ભારતના મેપમાં અને અહીં બીજા મોટા મેપમાં દર્શાવેલું છે પશ્ચિમ બંગાળ જેની કેપિટલ છે કોલકાતા ચીફ મિનિસ્ટર છે મમતા બેનર્જી અને ગવર્નર છે જગદીપ ધનખડ પશ્ચિમ બંગાળની વાત થઈ છે મિત્રો થોડું રિવિઝન કરી લઈએ તો ચૌદ નવેમ્બરના રોજ ચિલ્ડ્રન ડે હતો ત્યારે પશ્ચિમ બંગાળના કોલકાતામાં વિશ્વની પ્રથમ પ્રકારની બાળકો માટેની ટ્રામ પરની લાઇબ્રેરી શરૂ કરવામાં આવી હતી આ ઉપરાંત ટૂંક સમયમાં ભારતનું પ્રથમ ટાયર પાર્ક છે તે પશ્ચિમ બંગાળમાં બનાવવામાં આવશે જ્યાં ભંગાર અને ખામીયુક્ત ભાગોથી બનેલ આર્ટવર્ક છે ને તે પ્રદર્શિત થશે આ ઉપરાંત પાથ પાથશ્રી અભિયાન યોજના શરૂ કરવામાં આવી હતી જે એક માર્ગ સમારકામ યોજના છે જે રાજ્યભરમાં બાર હજાર કિલોમીટરની સાત હજારથી વધુ રસ્તાઓનું સમરકામ એક મિશન મોડમાં અને પર્ટિક્યુલર મર્યાદામાં પૂરું કરવામાં આવશે કૃષિ મંત્રાલયનો એક રિપોર્ટ આવ્યો હતો બે હજાર અઢાર ઓગણીસનો જે મુજબ શાકભાજીનું જે ઉત્પાદન છે ને તેમાં ભારતમાં સૌથી પ્રથમ નંબર પર પશ્ચિમ બંગાળ રાજ્ય છે અને જો ફળોની વાત કરીએ ને તો ફળોમાં આંધ્રપ્રદેશ છે યાદ રાખજો આ ઉપરાંત પ્રવાસીઓ માટે એક્ઝિટ એપ્લિકેશન બનાવી હતી પશ્ચિમ બંગાળ સરકારે ભારતની પ્રથમ મેટ્રો ટ્રેન કોલકાતામાં શરૂ થઈ હતી ભારતની પ્રથમ અંડર વોટર ટ્રેન તે પણ કોલકાતામાં હુગલી નદી નીચે શરૂ કરવામાં આવી હતી અને ભારતની સૌથી મોટી લાઇબ્રેરી ધ નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા એ પણ કોલકાતામાં આવેલી છે ભારતનું સૌથી મોટું અને જૂનામાં જૂનું મ્યુઝિયમ ઇમ્પેરિયલ મ્યુઝિયમ તે પણ કોલકાતામાં આવેલું છે તો આટલું તમારે આ પ્રશ્નમાંથી યાદ રાખવાનું છે અને વિડિયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવતી હોય ને તો કમેન્ટ બોક્સમાં લખી દેજો મજા આવે છે વિડીયોને એક લાઇક કરી દેજો મિત્રો અને તમારા ત્રણ મિત્રોને આ શેર કરી દેજો એમને પણ કહેજો તેઓ પણ શેર કરી દે સેકન્ડ સવાલ છે તાજેતરમાં કોણે સહકાર પ્રજ્ઞા નામની પહેલનું અનાવરણ કર્યું છે તો જવાબ રહેશે નરેન્દ્ર શ્રી તોમર નરેન્દ્ર શ્રી તોમરને તમે ઇમેજમાં જોઈ શકો છો કોણ છે તેઓ તો આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી છે કોણ છે કેન્દ્રીય કૃષિ મંત્રી છે નરેન્દ્રસિંહ તોમર તેમણે તાજેતરમાં આ જે નામ પ્રજ્ઞા નામની જે એક પહેલ છે તેનું અનાવરણ કરવાનું કર્યું છે હવે મિત્રો આ સહકાર પ્રજ્ઞાની વાત કરીને તો ભારતમાં સહકારી ક્ષેત્રના ક્ષમતા વિકાસમાં આ ઉપરાંત તાલીમ કાર્યક્રમો દ્વારા વિકાસ કરવા માટેની રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ છે તેની એક પહેલ છે જે અંતર્ગત ખેડૂતોને પિસ્તાલીસ નવા તાલીમ મોડ્યુલો બનાવવામાં આવ્યા છે તે પ્રોવાઈડ કરવામાં આવશે અને એનસીડીસી દ્વારા દેશના જે ગ્રામીણ વિસ્તારો છે ને ત્યાં પ્રાથમિક સહકારી મંડળીઓને આ આપવામાં આવશે અને આ તાલીમ મોડ્યુલો તે જ્ઞાન અને સંસ્થાકીય કુશળતા પ્રદાન કરવાનું અને સહકારની આત્મનિર્ભર ભારત પહેલમાં મોટી ભૂમિકા ભજવવા માટેનો દેશભરની જે પ્રાથમિક સહકારી મંડળીઓ છે ને તેનો એક એક પ્રયાસ કહી શકે આજે પ્રાથમિક સહકારી મંડળીને તૈયાર કરવાનો છે ને તે પ્રયાસ કરી શકે અહીંયા તમારે યાદ રાખવાનું છે સહકાર પ્રજ્ઞા છે તે નરેન્દ્રસિંહ તોમરે લોન્ચ કર્યું છે જેનું અનાવરણ કર્યું છે કેન્દ્રીય કૃષિ મંત્રી છે ત્રીજો સવાલ તાજેતરમાં કોણે મધ્યપ્રદેશ આદિ મહોત્સવ લોન્ચ કર્યો છે તો જવાબ રહેશે અર્જુન મુંડા આઈ થિંક તમે અહીં બરાબર નહીં જોઈ શકતા હોવ પરંતુ અર્જુન મુંડાનો અહીંયા તમે જોઈ શકો છો તેમણે આનું જે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે મધ્યપ્રદેશ આદિ મહોત્સવ તો કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી છે અર્જુન મુંડા તેમણે આની વર્ચ્યુઅલ આવૃત્તિ લોન્ચ કરી છે અને પ્રથમ આવૃત્તિ છે યાદ રાખજો પ્રથમ આવૃત્તિ છે યાદ રાખજો પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે આ કાર્યક્રમમાં વિવિધ આદિવાસી સમુદાયો તેમના જે હસ્તકલા અને કુદરતી ઉત્પાદનો છે તે પ્રદર્શિત કરીને આદિવાસીની જે તે લોકોની પરંપરા છે ને તે દર્શાવશે આ ઉપરાંત તેમની સંસ્કૃતિના વિવિધ પાસાઓ સંગીત નૃત્ય વગેરે પ્રદર્શિત કરતી વિડીયોઝ પણ શેર કરવામાં આવશે એકચ્યુલી દસ દિવસ સુધી લાંબો ચાલનાર આ મહોત્સવ છે એક ડિસેમ્બર બે હજાર વીસથી તે શરૂ કરવામાં આવ્યો છે અને ટ્રાઇબ ઇન્ડિયા વેબસાઇટ છે ડબલ્યુ 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 ટ્રાઇબ ઇન્ડિયા ડોટ કોમ તેના પર આનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ આગામી હવે વાત કરીએ તો આ કાર્યક્રમમાં છે ને પછી હવે પછી ગુજરાતમાં કરવામાં આવશે અગિયારમી ડિસેમ્બર બે હજાર વીસથી ઓકે અને જ્યારે કરવામાં આવશે ને ત્યારે આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ એકવીસ ડિસેમ્બરથી પશ્ચિમ બંગાળમાં કરવામાં આવશે મિત્રો આપણે ગઈકાલે ચર્ચા કરી હતી વર્ષા અડાલજા સોરી વર્ષા જોશી નોટ વર્ષા અડાલજા વર્ષા અડાલજા કોણ છે એક લેખક છે કવિયત્રી છે તો ભારત સરકારે આઈએસ અધિકારી વર્ષા જોશીની એનડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે આ યાદ રાખજો મિત્રો આ સવાલ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે એટલે આપણે અહીંયા મેં રિવિઝનમાં સ્પેશિયલી સવાલ લીધેલો છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવતી હોય ને તો કમેન્ટ બોક્સમાં લખી દેજો મજા આવે છે વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ત્રણ મિત્રોને શેર કરી દેજો આજના વિડીયોનો ટાર્ગેટ એક હજાર લાઇકનો રાખ્યો છે મિત્રો મને સપોર્ટ કરજો વિડીયોને લાઈક કરીને જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન આઇકન ને પ્રેસ કરીને અને આજના આ વિડીયોની અને અગાઉના બધા વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી એક સાથે મળી રહેશે જેની લિંક નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ચોથો સવાલ છે કે તાજેતરમાં બીએસએફનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો તો જવાબ રહેશે ફિફ્ટી સિક્સ છપ્પનમો કેટલામો છપ્પનમો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો બીએસએફનો એક ડિસેમ્બરના રોજ સમગ્ર દિવસમાં બીએસએફ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓગણીસો પાસઠની સાલમાં ભારત પાકિસ્તાન અને ભારત ચીન યુદ્ધ પછી સરહદોની સુરક્ષા નિશ્ચિત કરવા માટે એક ડિસેમ્બર ઓગણીસો પાસઠના દિવસે આની સ્થાપના કરવામાં આવી હતી ભારતના જે પાંચ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો છે તેમાંનું બીએસએફ એક છે જે સમગ્ર દુનિયાનું સૌથી મોટું સીમા બળ સુરક્ષાબળ છે અને આ સીમા સુરક્ષા બળના જવાનો પ્રથમ ક્રમે રહે છે દેશની છ હજાર ત્રણસો છ્યાસી કિલોમીટરની સરહદની સુરક્ષામાં અંદાજે પોણા ત્રણ લાખથી વધુ જવાનો અને અધિકારીઓ વ્યસ્ત છે બીએસએફના અધિકારી કોણ છે ખબર છે આપણા હતા રાકેશ અસ્થાના અને અહીંથી મને એક યાદ આવે છે આપણી ત્રણ પાંખો છે સુરક્ષાની કઈ છે આર્મી નેવી અને બીજી કઈ એરફોર્સ તો આર્મીના વડા છે તે કોણ છે મનોજ મુકુંદ નરવાણે એરફોર્સના છે આર કે એસ ભદૌરિયા રાકેશકુમારસિંગ ભદૌરિયા અને નેવીના છે કરમબીર સિંઘ અને જે ત્રણેયનું જે રિપોર્ટિંગ છે તે છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ તે છે બિપિન રાવત અને તેમનું રિપોર્ટિંગ કોને હોય છે તે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે એકદમ સિમ્પલ છે પરીક્ષામાં સવાલ આ રીતનો નહીં પરંતુ અલગ રીતે પૂછાયેલો હોય છે પાંચમો સવાલ છે તાજેતરમાં કોને ભારતમાં બાફટા બેક થ્રુ ઇનિશિયેટિવના રાજદૂત બનાવવામાં આવ્યા છે તો જવાબ રહેશે એ આર રહેમાન એક લીજન્ડરી સંગીતકાર છે આપણા ભારતના એ આર રહેમાન એકેડેમી એવોર્ડ તેમણે જીતેલો છે અને તેમણે આ જે બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એટલે કે બાફટા તેનું જે બ્રેક થ્રુ ઈનિશિયેટિવ છે તેના રાજદૂત બનાવવામાં આવ્યા છે આ નેટફ્લિક્સ દ્વારા સમર્થિત છે અને પહેલનો હેતુ એવો છે કે ભારતમાં ફિલ્મ રમતો અથવા ટીવીમાં કામ કરતા પાંચ પ્રતિભાઓને ઓળખવી તેની ઉજવણી કરવી અને તેઓને ટેકો આપવો બાફટાની વાત કરીએ લોગો જોઈ શકો છો બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ સીઈઓ છે અમંડા સોનિયા બેરી ફાઉન્ડેડ ઓગણીસો સુડતાલીસ કોણે કરી હતી ડેવિડ લીન ચાર્લ્સ લોટન અને કેરોલ રીડ હવે જોઈશું આપણે ન્યૂઝ ફટાફટ પ્રથમ સવાલ છે તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ સો વર્ષ પૂરા કરવા બદલ સો રૂપિયાની સ્મારક સિક્કો જારી કર્યો છે લખનઉ યુનિવર્સિટી તો મિત્રો લખનઉ યુનિવર્સિટીએ સો રૂપિયાનો સ્મારક સિક્કો જારી કર્યો છે તેના સો વર્ષ પૂરા થયા બદલ અને જારી કરવામાં આવે છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા હવે બીજી એક વસ્તુ છે કે લખનૌ યુનિવર્સિટી છે ને એવી ત્રીજા નંબરની ત્રીજી યુનિવર્સિટી બની છે જેણે સો વર્ષ પૂરા થવા બદલ સો રૂપિયા સોરી હા સો રૂપિયા વર્ષ પૂરા થવા બદલ સો રૂપિયાનો સ્મારક સિક્કો જારી કર્યો હોય તો પહેલા બે યુનિવર્સિટી કઈ હતી તો એક હતી મૈસૂર અને બીજી હતી બનારસ લખનઉ યુનિવર્સિટી ક્યાં આવેલી હોય યસ ડેફિનેટલી યુપીમાં સેકન્ડ સવાલ તાજેતરમાં દુનિયાનું સૌથી જોડાયેલું એટલે કે કનેક્ટેડ શહેર કયું કયું છે તો શાંઘાઈ શાંઘાઈ ચીનનું એક શહેર છે અને તાજેતરમાં જ એક ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો રિપોર્ટ આવ્યો હતો જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે વિશ્વનું સૌથી વધારે કનેક્ટેડ શહેર હોય તો તે છે સાંઘાઈ સેકન્ડ નંબર પર બેઝિંગ થર્ડ નંબર પર ચેંગદુ ત્રણે ત્રણ શહેરો છે ચીનના ચીનની વાત થાય મિત્રો તો તમને ખબર જ છે કેપિટલ છે બેઝિંગ કરન્સી છે શું છે રેનમેન બી અને પ્રેસિડેન્ટનું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે એની સાથે સાથે ભારત અને ચીનની જે બોર્ડર છે તે પણ કઈ છે તેનું નામ શું છે ત્રીજો સવાલ તાજેતરમાં જારી થયેલા યુએસ એર ક્વોલિટી ઇન્ડેક્સ અનુસાર દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર કયું છે લાહોર લાહોર ક્યાં આવ્યું પાકિસ્તાન દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર સેકન્ડ નંબર પર આપણું નવી દિલ્હી આપવામાં આવ્યું છે થર્ડ નંબર પર છે કાઠમંડુ યુએસ એર ક્વોલિટી ઇન્ડેક્સ અનુસાર લાહોર આવેલું છે પાકિસ્તાનમાં પાકિસ્તાનની વાત કરીએ તો કેપિટલ ઇસ્લામાબાદ છે પીએમ ઇમરાન ખાન પ્રેસિડેન્ટ છે આરિફ અલમી ભારત પાકિસ્તાનની બોર્ડર છે રેડ ક્લિફના નામે ઓળખાય છે ચોથો સવાલ તાજેતરમાં તિરુપતિ ઓઇલના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે કરીના કપૂર તિરુપતિ ઓઇલ એક તેલ છે તો તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે કરીના કપૂર મિત્રો ગઈકાલે ભણ્યા હતા કુમાર પગાર બુકના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે અને મેનકાઇન્ડ ફાર્મા તમે સાંભળ્યું હશે તેના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે એક સાઉથના મલયાલમ અભિનેતા છે મોહનલાલ એ પણ યાદ રાખજો તમારા માટેનો પ્રશ્ન ઇક્વાટો સ્મોલ ફાઇનાન્સ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે પાંચમો સવાલ તાજેતરમાં કયા રાજ્યમાં ઓરુણોદય યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો તમને એવું લાગતું છે કે તમે ભણી ચૂક્યા છો કેમ કે આ યોજનાની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ને ત્યારથી આપણે એના વિશે ભણી રહ્યા છીએ હવે આ લાગુ કરી દેવામાં આવી છે તો આસામ દ્વારા અરુણોદય આપણે ગુજરાતીમાં બોલીએ તો અરુણોદય કહી શકીએ પરંતુ તેઓ આસામમાં અરુણોદોય તરીકે બોલે છે ગમે તે પૂછાય ને તો વસ્તુ તો એક જ છે તો મિત્રો આસામમાં એક ડિસેમ્બરના રોજ આ યોજના ચાલુ કરી દેવામાં આવેલી છે અને એ અંતર્ગત સત્તર લાખથી વધારે પરિવારોના બેંક ખાતામાં દર મહિને આઠસો ત્રીસ રૂપિયા એડ કરવામાં આવશે એકચ્યુલી મહિલાઓના ખાતામાં મહિલાઓ માટેની છે આસામની વાત થાય કેપિટલ સી એમ સર્વાનંદ સોનોવાલ ગવર્નર જગદીશ મુખી છે આસામમાં આવેલો છે કાઝીરંગા નેશનલ પાર્ક એક સિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે યથાવત રહે છે તો અનુચ્છેદ વીસ એકવીસની સેકન્ડ સવાલ સંવિધાનમાં નાગરિક માટેની મૂળભૂત ફરજોની જોગવાઈ કયા કયા ઓકે સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે એક મિનિટ ઓકે કેટલી મૂળભૂત ફરજો અહીંયા આવું આવશે સંવિધાનમાં નાગરિક માટે કેટલી મૂળભૂત ફરજોની જોગવાઈ છે તો અગિયાર ત્રીજો છે અઢાર વર્ષ કે તેથી વધુ વયના બધા જ સ્ત્રી પુરુષોને પુખ્ત મતાધિકાર જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો ત્રણસો છવ્વીસમાં ચોથો સવાલ સંઘ માટે સંસદ રહેશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે તો સેવન્ટી નાઇનમાં અને પાંચમો સવાલ સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા શું પૂછ્યું છે મહિલા ન્યાયાધીશ ફાતિમા બીવી અને એવું પૂછાય કે પ્રથમ ન્યાયાધીશ કોણ હતા તો શું આવશે હરિલાલ કણિયા અને હરિલાલ કણિયા પરીક્ષામાં એવું પૂછાય પ્રથમ ગુજરાતી ન્યાયાધીશ કોણ હતા તો તે એ પણ હરિલાલ કણિયા કેમ કે તેઓ ગુજરાતી હતા હાલમાં સીજેઆઈ કોણ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તો શરદ અરવિંદ બોબડે છે એ પણ યાદ રાખી લેજો ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે વિક્રમનાથ કોણ છે વિક્રમનાથ એ પણ યાદ રાખી લેજો હવે જોઈશું ગઈકાલના ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે તાજેતરમાં સૌથી ઝડપી બાવીસ હજાર રન કરનાર ખેલાડી કોણ બન્યા છે વિરાટ કોહલી તેમણે સચિન તેંડુલકરજીનો રેકોર્ડ તોડી દીધો છે સેકન્ડ સવાલ તાજતરમાં જારી થયેલા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ બે હજાર વીસ એમાં ભારત કેટલામાં સ્થાને છે આઠમા સ્થાને પ્રથમ નંબર પર કોણ છે અફઘાનિસ્તાન છે કયું છે અફઘાનિસ્તાન છે હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કયા રાજ્યમાં સૂર્યોદય તળાવનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને સેકન્ડ સવાલ તાજેતરમાં એનડી નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે જેની આપણે ચર્ચા કરી ચૂક્યા હમણાં ચર્ચા કરી જે મિત્રોને જવાબ આવડે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછે ગેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જાબોની સાથે મિત્રો હું આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ત્રણ મિત્રોને શેર કરી દેજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે